મોરબી સર્કિટ હાઉસમાં માઇનોરિટી કોઓર્ડિનેશન કમિટીના કન્વીનર મુજાહિદ નસીફે પત્રકાર પરિષદ યોજી હતી. માઇનોરિટી કોઓર્ડિનેશન કમિટીના કન્વીનર મુજાહિદ નફીસે જણાવ્યું કે માઇનોરિટી કોઓર્ડિનેશન કમિટી MCCC પાસે ઘણા સમયથી રાજ્યમાં લઘુમતી સમુદાયના વિકાસ અને રક્ષણ માટે લઘુમતી કલ્યાણ મંત્રાલય, લઘુમતી આયોગ, બજેટમાં નક્કર જોગવાઈ, લઘુમતી વિસ્તારોમાં 12 ધોરણ સુધીની શાળા જેવી માંગો ઉઠાવી રહી છે. સરકાર 11.5% સુધી લઘુમતી સમુદાય સાથે સતત અન્યાય કરી રહી છે. ભારત સરકાર દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આપેલા વચન ભારતના બંધારણમાં લઘુમતી સમાજ માટેની જોગવાઈ પણ ગુજરાતની સરકાર નથી નિભાવતી. ગુજરાતમાં લઘુમતી સમુદાય ડરમાં જીવી રહ્યો છે ત્યારે આ સરકાર બેટી બચાવો બેટી પઢાઓના જેઠો નારો લગાવી રહી છે. પણ ગુજરાતમાં મુસ્લિમ સમુદાયની છોકરીઓ 1.5% ધરણમાં 10.58% ડ્રોપ આઉટ થઈ રહી છે, છતાં પણ સરકાર તેની ઉપર કોઈ નક્કર કામગીરી નથી કરી રહી. ગુજરાતમાં લઘુમતી સમાજની ફરિયાદ સાંભળવા માટે કોઈ આયોગ પણ નથી. જ્યારે દેશમાં લઘુમતી આયોગ છે તો ગુજરાતમાં કેમ નહીં? આ ભેદભાવનું સ્પષ્ટ ઉદાહરણ છે. ગુજરાતમાં લઘુમતી સમુદાયને અધિકારો પણ નથી મળી રહ્યા જે બીજા રાજ્યોને પ્રાપ્ત છે. મુજાહિદ નફીસ દ્વારા માઇનોરિટી કોઓર્ડિનેશન કમિટી MCC દ્વારા 10 માંગણીઓ જણાવવામાં આવી, જેમાં રાજ્યમાં લઘુમતી કલ્યાણ મંત્રાલય વિભાગની સ્થાપના કરવામાં આવી, રાજ્યના બજેટમાં લઘુમતી સમુદાયના વિકાસ માટે નક્કર રકમની ફાળવણી કરવામાં આવી, તેમજ રાજ્યમાં લઘુમતી આયોગ રચના કરવામાં આવી અને તેને બંધારણીય મજબૂતી માટેનું વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવી, રાજ્યના લઘુમતી બહુસંખ્યા ધરાવતા વિસ્તારોમાં ધોરણ 12 સુધીની સરકારી શાળાઓ ખોલવામાં આવી, મદ્રેસાના શિક્ષણને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવામાં આવી અને લઘુમતી સમુદાયના ઉત્થાન માટે વિશેષ આર્થિક પેકેજ આપવામાં આવી. લઘુમતી સમાજ ડરથી જીવી રહ્યો છે. ભેંસ લઈને જતા પણ કથિત ગૌરક્ષકો જાનલેવા હુમલો કરી ઉઘરાણા કરે છે ત્યારે સાંપ્રદાયિક હિસ્સાથી વિસ્થાપિત લોકોના પુનર્વસન માટે સરકાર નીતિ બનાવે, તેમજ પ્રધાનમંત્રીના નવા 15 મુદ્દાના કાર્યક્રમોને સંપૂર્ણપણે અમલ કરવામાં આવે. લઘુમતી સમુદાય માટે ધ માઇનોરિટીઝ પ્રાઇવેટેશન ઓફ માઇક્રોટિક્સ એક્ટ બનાવવા આવે અને મોબ લિંચિંગ જેવી ઘટનાઓ વિરુદ્ધ કડક કાયદા બનાવવામાં આવે. આ 10 મહત્વની માંગણીઓ અનુસંધાને મોરબીમાં પ્રથમ વખત મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો સરકારને બંધારણ અને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આપેલા વચનને યાદ કરવા માટે અને લઘુમતી સમાજને આ મોડેલ રાજ્યમાં ન્યાય પૂરું પાડવા માટે બહોળી સંખ્યામાં એકત્ર થવાના છે. રાહુલ નગવાડિયા, ZSTV, મોરબી.